नमस्कार, नॉर्थ गुजरात एजुकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन एजुकेशन में आप सर्वनु हार्दिक स्वागत छे। बाळ मित्रों, धोरण 3 विषय गणित प्रकरण 12 विषयांक आपणे भाग पाड़ी शकीशुं मां महावरो भणीशुं। महावरो। मिंकू तेना 15 लाड़ू 5 खोखा में सरखा भागे मूके छे। तो अहीं 15 लाड़ू छे। हवे आ मिंकू 15 लाड़ू 5 खोखा में सरखा भागे मूके छे। जो ए तो दरेक खोखा में केटला लाड़ू आवशे? तो 15 लाड़ू छे, 5 खोखा में सरखा भागे वेचे छे, मूके छे। जुओ आ रीते तो दरेक खोखा में 15/5 करिए कि 15/5 तो 5 × 15 थाय, एटले कि दरेक खोखा में 3 लाड़ू आवे। तो 15/5 = 3। तो दरेक खोखा में खाली जगह लाड़ू आवे तो दरेक खोखा में 3 लाड़ू आवे। जो ते 3 खोखा वापरे तो दरेक खोखा में केटला लाड़ू आवे? तो आ 15 लाड़ू छे, हवे 3 खोखा वापरे, केटला खोखा? 3। तो 15/3 करिए तो 3 × 5 = 15। तो दरेक खोखा में 5 लाड़ू आवे। तो दरेक खोखा में खाली जगह लाड़ू आवे तो दरेक खोखा में 5 लाड़ू आवे। तो 15/3 = 5। तमारे 25 केळा 5 वांदराने वेचवाना छे। दरेक वांदराना भागे केटला केळा आवे? तो अहींया जुओ, 25 केळा छे अने 5 वांदरा छे। तो दरेकना भाग में केटला केळा आवे? तो शू करीशुं, 25/5। हवे 5 गळ्यो विचारो कि 5 ने कई संख्या साथे गुणीशुं तो 25 थाय? तो 5 × 5 = 25। तो दरेकना भाग में 5 केळा आवे। तो दरेक वांदराना भागे 5 केळा आवे। बार फुग्गा 3 छोकराओने सरखे भागे वेचो, दरेकना भागे केटला फुग्गा आवे? तो अहींया 12 फुग्गा छे अने छोकराओनी संख्या केटली छे? 3। तो 12 फुग्गा 3 छोकराओना सरने सरखे भागे वेचवाना छे, એટલે કે 12/3। તો 12 ને આપણે કઈ સંખ્યા સાથે ગુણીએ? તો સોરી, 3 ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો 12 થાય? તો 3 ને આપણે કઈ સંખ્યા સાથે ગુણીશું? કે 3 ને 4 સાથે ગુણીએ તો 12 થાય। તો અહીંયા જવાબમાં આવે 4। તો દરેક બાળકના ભાગમાં 4 ફુગ્ગા આવે। એકવીસ મીણબત્તી છે, 3 ખોખામાં સરખે ભાગે મૂકો, દરેક ખોખામાં કેટલી મીણબત્તીઓ હોય? તો અહીંયા જુઓ, 21 મીણબત્તી છે, 3 ખોખા છે, તો દરેક ખોખામાં કેટલી મીણબત્તી આવશે? તો અહીંયા આપણે કરીશું 21/3। એ 3 ગણ્યો વિચારો, 3 એવી કઈ સંખ્યા સાથે આપણે ગુણીએ તો 21 થાય? તો 3 × 21। અંદર બાદ બાકી કરીશું, 1 માંથી 1 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0। તો દરેક ખોખામાં કેટલી મીણબત્તીઓ આવશે? 7। તો 21/3 = 7। 18 મોજા છે, કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે? તો અહીંયા ચિત્રમાં તમને 18 મોજા આપ્યા છે। હવે આ 18 મોજા કેટલી છોકરીઓ પહેરી શકે? તો 18/ અહીં એક છોકરીને 2 મોજા પહેરે, એક છોકરીને છોકરી કેટલા મોજા પહેરે? તો એક છોકરી 2 મોજા પહેરે, એટલે 18/2।
तो बेनो गड़ियो विचारो, बेने कई संख्या साथे गुणीशुं तो 18 थशे, तो बे नवा 18, तो 18 मोजा 9 छोकरियो पहेरी शके। राज पासे रोटली बनावा माटे 36 मिनिटनो समय छे। एक रोटली बनावता 3 मिनिट लागे छे। आ समय मा ते केटली रोटली बनावी शकशे? तो 36 भाग्या 3 करीशुं કે 36/3, કે આ રાજ નામનો છોકરો છે એને રોટલી બનાવવાની છે। હવે એ શું કહે છે કે 36 મિનિટમાંનો સમય છે એની પાસે, હવે એક રોટલી બનાવતા એને 3 મિનિટ લાગે છે, તો 36 મિનિટમાં એ કેટલી રોટલી બનાવી શકશે? તો અહીંયા 36/3 આપણે કરીશું। હવે આ 36માંથી આપણે પહેલો જે દશકના સ્થાનમાં 3 છે એ લઈશું, કે 3નો 3 સાથે ભાગ ચલાવીશું, એટલે કે 3ને, આ 3 છે એ 3ને કઈ સંખ્યા સાથે ગુણીશું તો 3 થશે? તો 3ને 1 સાથે ગુણીએ એટલે 3 થાય। હવે 3માંથી 3 કાઢીએ, બાદ કરીએ તો 0 વધે। હવે અહીંયા આ 6 એકમના સ્થાનમાં બાકી છે ગણતરી કરવા માટે, તો એ 6ને આપણે નીચે ઉતારીશું। હવે 3નો ગળ્યો વિચારો, 3ને કઈ સંખ્યા સાથે ગુણીશું તો 6 થશે? તો 3 2 6, 6માંથી 6 જાય તો 0 વધે, તો 36 મિનિટમાં એ 12 રોટલી બનાવી શકે। આ બકરીઓના પગની 24 છાપ છે, તો ત્યાં કેટલી બકરીઓ હતી? તો 24/4, બકરીઓના પગની 24 છાપ છે, એક બકરીને કેટલા પગ હોય? 4, તો 24/4 કરવાના વા પડે, તો 24/4। હવે જાનો ગળ્યો વિચારો કે 4ને અહીંયા આપણે કઈ સંખ્યા સાથે ગુણીશું તો 24 થશે? તો 4 6 24, તો 4માંથી 4 જાય તો 0, 2માંથી 2 જાય તો 0, તો કેટલી બકરીઓ હશે? ત્યાં 6 બકરીઓ હતી। કેટલી છોકરીઓ પોતાના બંને હાથ વડે રમત રમી રહી છે? રમત રમી રહેલી છોકરીઓની બધી મળીને કુલ 60 આંગળીઓ છે। આ રમત રમી રહી છે છોકરીઓ એ બધી મળીને કેટલી છે? કુલ 60 આંગળીઓ છે। હવે એક છોકરીના બે હાથની કુલ આંગળીઓ કેટલી હોય? 10, કેટલી હોય? 10, તો શું કરવું પડે? એક છોકરીના હાથની 10 આંગળીઓ હોય, તો અહીંયા આંગળીઓ કેટલી છે? કુલ 60, એટલે કે 60/10 કરીએ તો 10 6 60 થાય, તો કેટલી છોકરીઓ રમત રમી રહી હશે? તો 6 છોકરીઓ રમત રમી રહી હોય। થેન્ક યુ।